ઉમેદવારોને શારીરિક કસોટી પાસ થયા બાદ કોઈપણ સમય બગાડ્યા વિના તાત્કાલિક લેખિત પરીક્ષાની તૈયારીમાં લાગી જવું જોઈએ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડ સંપૂર્ણ પારદર્શકતા સાથે આગામી પોલીસ ભરતી પરીક્ષા લેવા માટે સંકલ્પબદ્ધ છે. પરીક્ષા પહેલા અને પરીક્ષા બાદ ઘણી અફવાઓ અને ખોટી માહિતીઓનો પ્રચાર પ્રસાર થાય છે, પણ એ બધી જ ખોટી બાબતો પર ધ્યાન ના આપીને આપણું 100% ધ્યાન ફક્ત આપણા લક્ષ્ય તરફ રાખીશું તો ચોક્કસ સફળતા મળશે. આ પરીક્ષાની કસોટી સફળતાપૂર્વક પાસ થયા બાદ હાલમાં જે ઉમેદવારો આપણી ટ્રેનિંગ પૂર્ણ કરીને ગુજરાતના ગૌરવશાળી પોલીસ બેડામાં સામેલ થયા છે, આવો એમની પાસે સફળતાના મંત્ર જાણીએ. ફર્સ્ટલી તો એમને બીજા બધા વિચાર કર્યા વગર પોતાની તૈયારી ઉપર ભાર આપવો જોઈએ અને એમને બીજી બધી નેગેટિવિટી છોડીને પોતાની પરીક્ષાને પૂરતો સમય આપવો જોઈએ, જેથી કરીને તે પોતાની મહેનત પ્રમાણે પોતાનું યોગ્ય પરિણામ મેળવી શકે. ગુજરાત પોલીસ દ્વારા લેવાતી ભરતી પૂરેપૂરી પારદર્શકતાથી લેવામાં આવે છે. આપણે જોઈએ છે કે ગુજરાત બોર્ડે એક ભરતી બોર્ડ તૈયાર કરેલું છે, તો એ શું કામ છે કે જેથી કરી અને આખી ભરતી છે પારદર્શકતાથી પૂરી થઈ શકે તે માટે. તો હમણાં આપણને જાણવામાં આવ્યું છે કે લોકો અફવાઓ ઉડાવે છે એવી કે ભાઈ ગેરરીતિ કરવામાં આવે છે, આ છે તે છે. તો મારું તમને એ જ કહેવાનું છે કે અમે લોકો અત્યારે હાલમાં નવી ભરતી થઈને જ આવેલા છીએ, તો અમે લોકો અમારી મહેનત, અમારી લગન અને અમારો જે ગોલ હતો કે ભાઈ અમારે ખાખી પહેરવી છે, તો એ રીતે જ અમે ભરતી થઈને આવેલા છીએ. તો મારી તમને લોકોને એક જ રિક્વેસ્ટ અને વિનંતી છે કે ભાઈ આપણે બહારની લોકોની અફવાઓ પર ધ્યાન ના દેવું જોઈએ, અને તમારે જો પણ ખાખી જોવે છે અને ગુજરાત પોલીસમાં ભરતી થવું છે તો તમારે પણ તમારી મહેનત અને લગન અને એ ગોલ જે તમે સેટ કર્યો હોય એના ઉપર ધ્યાન આપી અને ભરતીની તૈયારી કરો, લોકોની અફવાઓ પર ધ્યાન ના આપો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા સંપૂર્ણ પારદર્શક છે અને એમાં કોઈ પણ પ્રકારની લાગણી ચલાવવામાં આવતી નથી. અત્યારે ઘણી જગ્યાએ એવી અફવાઓ ફેલાઈ રહી છે કે પરીક્ષામાં લાગવગ ચાલશે, તો એ આપણે આમાં ધ્યાન આપવું જોઈએ નહીં. આપણું સંપૂર્ણ ફોકસ ફક્ત અને ફક્ત આપણી તૈયારી ઉપર હોવો જોઈએ, જેથી આપણે આ ખાખીનો એક ભાગ બની શકીએ. મારા માટે ગુજરાત પોલીસમાં જોડાવવું એ બહુ ગર્વની વાત છે અને અમે કોઈ પણ પ્રકારની લાંચ રિશ્વત કે પછી લાગવગ વગર લાગેલા છીએ. તો હું પણ આપને કહીશ કે આપ પણ આપની તૈયારીમાં સંપૂર્ણ ફોકસ રાખો અને ભરતી બળ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખો, કોઈ પણ પ્રકારની લાગવગ ચલાવી લેવામાં આવતી જ નથી. ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવતી નોટિફિકેશન ઉપર જ તમારે ધ્યાન આપવું જોઈએ. ફક્ત ટ્યુશન ક્લાસીસ ઉપર કોઈપણ પ્રકારની તમારે વિશ્વાસ આંધળો રાખવો જોઈએ નહીં. તમારી જાતે મહેનતથી પણ તમે પાસ થઈ શકો છો, જરૂરી નથી કે ટ્યુશન ક્લાસીસ કરવું જ. અને ટ્યુશન ક્લાસીસવાળા પાસે તમને એવું હોય કે એની પાસે પેપર વિશે એક માહિતી આવી જતી હોય છે કે આવી ખોટી અફવાઓ તમારી પાસે હોય છે, તો એ તદ્દન ખોટી વાત છે. કેમ કે ભરતી બોર્ડ દ્વારા લેવાતી એક્ઝામનું પેટર્ન ભરતી બોર્ડને જ ખ્યાલ હોય છે અને એના ઉપર તમારે પૂરો વિશ્વાસ કરવાની જરૂર છે. બાકી ટ્યુશન ક્લાસીસવાળા ઉપર તમારે આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી. એ ભરતી બોર્ડ સિવાય કોઈને ખ્યાલ હોતો જ નથી કે પેપર કેવું આવશે કે શું એની રીતિ હશે. એ ફક્ત ભરતી બોર્ડ ઉપર જ તમારે વિશ્વાસ રાખવો જોઈએ અને જાતે મહેનત કરીને પણ તમે પાસ થઈ શકો છો, તો તમારી મહેનત ઉપર જ ધ્યાન રાખો, 100% સફળતા મળશે જ. ઘણીવાર લેખિત પરીક્ષા પહેલા મૂંઝવણ થતી હોય છે અને આપણે ઘણા શોર્ટ તરીકા અખત્યાર કરી લેતા હોઈએ છીએ, પણ પરફેક્ટ રણનીતિ, સાચી મહેનત અને પૂર્ણ થરો સ્ટડી કરીએ તો લેખિત પરીક્ષામાં આપણે ખૂબ સારું પ્રદર્શન કરી શકીએ છીએ.